અમદાવાદના હાટકેશ્વર બ્રિજ મુદ્દે ફરી ગરમાયું રાજકારણ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને ગણાવ્યો જુઠ્ઠો પક્ષ. કહ્યું અજય ઇન્ફ્રા પાસેથી 52 કરોડ રૂપિયા વસૂલીને બનાવાશે નવો બ્રિજ. રાજકોટના ભ્રષ્ટ મનસુખ સાગઠિયાની મિલકત પર ચાલશે તંત્રનો બુલડોઝર. યુનિવર્સિટી રોડના આલિશાન બંગલાને તોડાય તેવી ચર્ચાઓ થઈ તે જ અધિકારીઓ પાસે મંગાવવામાં આવી બંગલા અંગે માહિતી. હવે નાગરિકો અમદાવાદથી ગાંધીનગર સુધી કરી શકશે મેટ્રોની મુસાફરી. પીએમ મોદી મેટ્રોના બીજા ફેઝનો 16 સપ્ટેમ્બરે કરાવશે શુભારંભ. મુખ્યમંત્રીએ મેટ્રો સ્ટેશનનું કર્યું નિરીક્ષણ. હિંમતનગરથી ગાંધીનગર વચ્ચે ચાલતા ખાનગી પેસેન્જર વ્હીકલ પાસેથી હપ્તો ઉઘરાવતો શખ્સ એસીબીના હાથે ઝડપાયો. પોલીસની હેરાનગતિ ન થવા બદલ નાઝીર હુસેન શેખ 2000 રૂપિયા ઉઘરાવતો. હિન્દુ નામ ધારણ કરીને યુવતીઓને ફસાવતા વિધર્મીની પોલીસે કરી ધરપકડ. 14 હિન્દુ યુવતીઓનું જીવન બરબાદ કરીને 50 લાખ રૂપિયા પણ પડાવ્યા. ભાદરવી પૂનમના મેળાનો ત્રીજો દિવસ. લાખો માઈભક્તો પહોંચી રહ્યા છે મા અંબાના દર્શને. મંદિર પરિસર પણ ગુંજી ઉઠ્યું બોલ માળી અંબે જય જય અંબેના નાદથી.